स्वागत छे, हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी। गुजरात कांग्रेस नू नवसर्जन थशे, नवा प्रदेश प्रमुख अने विपक्ष नेता ना संकेत। प्रभारी रघु शर्मा ए सीनियर नेताओ साथे वन टू वन बैठक करी, 25 नेता साथे बैठक में अभिप्रायो लेवामां आव्या छे। प्रदेश प्रमुख ओबीसी बनावा माटेनी एक मांग पण उठी छे। ओबीसी नेता तरीके अर्जुन मोढवाड़िया भरतसिंह सोलंकी रेस में छे, ओबीसी नेता तरीके जगदीश ठाकोर पण रेस में छे, तो विपक्ष ना नेता पाटीदार बनावानी मांग उठी छे। पाटीदार नेता तरीके ललित वसोया वीरजी ठुमर ना नाम चर्चा में छे। धारासभ्योए प्रभारी ने आ अंगे रजूआत पण करी छे अने झड़पथी नवी निमणूक करवा माटे रजूआत करवामां आवी। विपक्ष नेता परेश धानाणीए पण पद छोड़वाना संकेत आप्या छे। विधानसभा कांग्रेस दलनी बैठक बाद आ निवेदन आप्युं हतुं, पद नहीं पण संगठन माटे काम करी वधु मजबूत कराशे पार्टी ने। तो गुजरात में कांग्रेसनू नवसर्जन थशे अने संगठन में नवा चेहराओने सामेल करवामां आवी शके छे। खास तो प्रदेश प्रमुख अने विरोध पक्षना नेता के जे घणा समयथी चर्चा चाली रही छे के बदलाशे बदलाशे, परंतु कोई निर्णय लेवायो न हतो। आखरे रघु शर्माની गुजरात कांग्रेसના प्रभारी तरीके जारे निमणूक करવામાં આવી છે ત્યારબાદથી જ રઘુ શર્મા એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે। તેમણે ગુજરાતની મુલાકાત બીજા જ દિવસે શરૂ કરી દીધી અને સંગઠન સાથે પણ ચર્ચા કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે। પ્રણવ, રઘુ શર્માની પ્રભારી તરીકે નિયુક્તિ બાદ તેઓ એક્શન મોડમાં તો દેખાઈ રહ્યા છે, પરંતુ કયા કયા ચહેરાઓને લઈને ચર્ચા થઈ છે બેઠકમાં? કારણ કે 25 થી પણ વધારે નેતાઓના અભિપ્રાય લેવામાં આવ્યા છે। પંકજ, ચોક્કસ ગુજરાત કોંગ્રેસમાં નવું સર્જન થવા જઈ રહ્યું છે અને નવા સંકેત પણ ખુદ પ્રદેશ પ્રભારી જે છે કોંગ્રેસના રઘુ શર્માએ પણ આપ્યા છે। ન્યૂઝની સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં તેઓ સ્પષ્ટ કહ્યું હતું કે જે અત્યારના વર્તમાન પ્રમુખ છે અમિત ચાવડા અને જે વિપક્ષના નેતા છે, બંને પોતાના રાજીનામા છે તે આપી દીધા છે। તેના રાજીનામા દિલ્હી હાઈકમાન્ડે સ્વીકાર પણ કરી લીધા છે, પરંતુ હવે મંથન એ થઈ રહ્યું છે કે નવા પ્રમુખ અને નવા વિપક્ષના નેતા કોણ, તેને લઈને પણ 25 જેટલા સિનિયર નેતાઓ જે લિસ્ટ આઉટ કરવામાં આવ્યા હતા તેની અંદર કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ હતા અને જે 5 મુખ્ય સિનિયર નેતાઓ છે તે સાથે વન ટુ વન બેઠક પ્રદેશના પ્રભારી રઘુ શર્માએ કરી છે। તેઓએ સંકેત આપી દીધા છે કે આગામી એક મહિનાની અંદર જ તમામ નવા જે હોદ્દાઓ છે તેની નિમણૂકો કરવામાં આવશે, વિપક્ષના નેતાની પસંદગી કરી દેવામાં આવશે, તો સાથે જ પ્રદેશના પ્રમુખ છે તેની પણ પસંદ કરાશે। હવે નામની ચર્ચા પણ અહીં કરી દેવામાં આવી છે। પંકજ, ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ જે માહિતી છે તે પ્રમાણે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા આ બે મુખ્ય નામો હાલ પ્રદેશ પ્રમુખ તરીકે ચાલી રહ્યા છે। કારણ કે કોંગ્રેસ પાર્ટીએ ક્લિયર મેન્ડેટ વાત કરી દીધી છે કે પ્રદેશનો પ્રમુખ હશે તે ઓબીસી સમાજમાંથી આવશે, એસટી સમાજમાંથી આવશે। આ ક્લિયર વાત છે જે દિલ્હી હાઈકમાન્ડને તેઓ અહીંથી રઘુ શર્માએ આપી દીધી છે। કારણ કે રઘુ શર્મા જ્યારે અહીં નિમણૂક કરવામાં આવી હતી ત્યારે પણ આ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પોતાના જે સીએમ જે છે તે પાટીદાર છે, તો તેની સામે કોંગ્રેસ પાર્ટી પોતાનો ઓબીસી કાર્ડ છે તે અહીં રમશે અને હર હંમેશા માટે બન્યું છે કે જે ઓબીસી વર્ગ જે છે તે કોંગ્રેસ તરફી રહ્યો છે, તેથી કોંગ્રેસ પાર્ટી પોતાનો જે મત છે તે અંક કરવા માટે, એટલે પોતાની જે કાસ્ટિઝમ છે ઓબીસી ઠાકોર હોય, કોળી સમાજ છે, આહિર સમાજ છે કે જે અન્ય સમાજો છે, ચૌધરી સમાજ છે, તેમાં જે કોંગ્રેસ પોતાનું પ્રભુત્વ છે તે પ્રભુત્વને ટકાવી રાખવા માટે કોંગ્રેસ પાર્ટી ઓબીસી ચહેરાને પ્રદેશ પ્રમુખની કમાન્ડ છે અહીં સોંપશે। આ ક્લિયર વાત થઈ ગઈ છે, ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે। કારણ કે ગઈકાલે અને બે દિવસમાં જે રઘુ શર્મા જે ગુજરાતના પ્રવાસે છે, તેઓ વન બાય વન તમામ ધારાસભ્યોને મળી રહ્યા છે, વન બાય વન સિનિયર નેતાઓને મળી રહ્યા છે અને માત્ર એક અભિપ્રાય આવી રહ્યો છે કે ઓબીસી જે વ્યક્તિ છે તે પ્રદેશના પ્રમુખ બનશે। એ જ રીતે વિપક્ષના નેતાની પણ ચર્ચા થઈ ગઈ છે કે ગઈકાલે તમામ જે કોંગ્રેસ વિધાયક દળના જે ધારાસભ્યો છે તેની બેઠક વિધાનસભા કાર્યાલય જે ખાતે થઈ હતી તેની અંદર પણ એક શુભેચ્છા મુલાકાત હતી, પરંતુ ત્યાં પણ રઘુ શર્માએ એક સ્પષ્ટ વાત કરી દીધી હતી કે જે લોકો પાર્ટીમાં રહેશે, જે તે વફાદાર રહેશે, તેને પાર્ટી મોટું સ્થાન અને મોટી જવાબદારી આપશે, તે પણ તે પોતાની સ્પીચમાં તેઓએ અહીં સ્પષ્ટ કર્યું હતું। સાથે એ પણ કહ્યું હતું કે જે લોકો કોંગ્રેસ પાર્ટી છોડીને જઈ રહ્યા છે તેને પણ હવે આઈનો બતાવવાની જરૂર છે અને તેઓને પણ કોંગ્રેસ શું છે, કોંગ્રેસની તાકાત શું છે તે બતાવવાનો સમય આવી ગયો છે। અને સૌથી મોટી વાત એ પણ કરવામાં આવી હતી કે જ્યારે ડિનર ડિપ્લોમેસી, એટલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના નિવાસસ્થાને તમામ ધારાસભ્યો સાથે એક ડિનર રાખ્યું હતું અને માનવામાં આવી રહ્યું છે કે આ ડિનર એ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું છેલ્લું ડિનર હતું। કારણ કે વિપક્ષ નેતાએ પણ પરેશ ધાનાણીએ પણ અહીં સંકેત આપી દીધા છે કે હવે મારે
સંગઠનમાં કામ કર્યું છે, વિપક્ષ નેતા પદ તરીકે બીજા અન્ય કોઈ વ્યક્તિને છે તે જવાબદારી આપવામાં આવે। આમ પંકજ ન્યૂઝ ની પાસે એક્સક્લુઝિવ માહિતી છે તેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે પરેશ ધાનાણીએ પોતાનું વિપક્ષ પદ છોડવા માટે પણ તૈયારી બતાવી દીધી છે। તેઓ દિલ્હી હાઈકમાન્ડને પણ કહી દીધું છે। દિલ્હી હાઈકમાન્ડે તેઓને પણ કહ્યું હતું કે આપ આપનું કામ કન્ટિન્યુ કરો, તેમ છતાં પણ તેઓએ પોતાનું પદ છે તે છોડવા માટે અહીં તૈયારી બતાવી છે। એ જ રીતે જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા, તેઓએ પણ અહીં સ્પષ્ટતા કરી દીધી છે કે હવે પ્રદેશ પ્રમુખ તરીકે હું આગળ આગામી સમયમાં નહીં થાઉં, કારણ કે જે નવો ચહેરો જે 2022 નો ટાર્ગેટ કોંગ્રેસ પાર્ટી લઈને રસ્તાઓ પર જવા માંગી રહી છે, આંદોલનના માર્ગે જવા જઈ રહી છે, તેમાં તેઓએ સ્પષ્ટતા કરી દીધી છે કે આગામી સમયની અંદર નવા પ્રદેશ પ્રમુખની એક નવી ટીમ મેદાનમાં ઉતરશે, વિપક્ષ નેતા તરીકે નવા વ્યક્તિ આવશે। આ સ્પષ્ટ સંકેત રઘુ શર્માએ પણ આપી દીધા છે, તો સાથે જ પરેશ ધાનાણીએ પણ પોતાની વાતમાં કાલે સ્પષ્ટતા કરી હતી। જો જે રઘુ શર્મા છે જે રાજ્ય સરકારના એક કેબિનેટ કક્ષાના રાજસ્થાનમાં મંત્રી છે, છતાં પણ જો પોતાનું પદ છોડી શકતા હોય તો હું એક વિપક્ષના નેતા તરીકે મારું પદ કેમ ના છોડું, તે પણ તેઓ વાત કરી દીધી, સ્પષ્ટ કરી દીધું છે। જે વિપક્ષ નેતા તરીકે લલિત વસોયા, તે ધોરાજીના જે ધારાસભ્ય છે તેનું નામ સૌથી અગ્રે ચાલી રહ્યું છે, અને સાથે જ વિરજી ઠુમર જે લાઠી બેઠકના ધારાસભ્ય છે, એટલે આમ બે પાટીદારો વિપક્ષ નેતા તરીકે સૌથી મોખરે છે, તે નામ ઉપર સહમતિ હાલ સધાઈ રહી છે, તે પ્રકારની વાત છે, તે અપડેટ છે તે આવી રહ્યું છે। એટલે માની શકાય પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા આ બે નામો છે, અને વિપક્ષ નેતા તરીકે લલિત વસોયા અને મનાઈ રહ્યું છે કે વિરજી ઠુમર, આ બે નામો ઉપર હાલ સહમતિ થઈ રહી છે। હવે જોવાનું રહે છે કે આગામી સમયમાં કઈ રીતે નિર્ણય કોંગ્રેસ પાર્ટી લે છે અને કઈ રીતે જે રિપોર્ટ છે રઘુ શર્મા છે એ દિલ્હી હાઈકમાન્ડને મોકલે છે, પરંતુ અહીંયા જે સંકેત મળી રહ્યા છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આગામી ટૂંક જ સમયની અંદર નવા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ પાર્ટી રહે અને વિપક્ષ નેતા કોંગ્રેસ પાર્ટીને મળી જશે। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો સાથે એ પણ જોવાનું રહેશે કે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીની પણ કયા પ્રકારની ભૂમિકા રહે છે સંગઠનમાં અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ એકાદ વર્ષ જેટલા સમયની વાર છે, જોકે અત્યારથી જ તેને લઈને આગાહીઓ અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે। ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલા જ ભાજપ મોવડી મંડળે એક અનોખો નિર્ણય લઈ આખે આખી સરકાર બદલાવી નાખી, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નામના એક નવા પરિબળની એન્ટ્રી પણ થઈ, જેનું નેતૃત્વ સ્વાભાવિકપણે જ નવું છે। તો સામે કોંગ્રેસ પણ જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ જેવા યુવા નેતૃત્વને પોતાની કમાનમાં ધરાવે છે। જિગ્નેશ મેવાણી આધિકારિક રીતે તો કોંગ્રેસનો ભાગ નથી, પણ તે કોંગ્રેસને જ સમર્થન આપે તેવી શક્યતા સૌથી વધારે છે। તાજેતરમાં તેઓ કોંગ્રેસમાં પણ જોડાયા। આમ આગામી ચૂંટણીમાં જનતાની વચ્ચે ત્રિપાખિયા જંગની આગાહી રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે। આ સિવાય અલ્પેશ, હાર્દિક અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટી જો સ્ટેબિલિટી સાથે પરિપક્વતા દાખવે તો જ તેમની શક્તિનો ઉપયોગ કરી શકે એવું જાણકારો માને છે, અન્યથા 2017ની ચૂંટણી જેવો પ્રભાવ હવે તેઓ નથી ધરાવતા એ વાત પણ નિષ્ણાતો કહી રહ્યા છે। જોકે ચૂંટણી જીતવા માટે માત્ર યુવા નેતૃત્વ પર મદાર રાખવામાં આવશે એ જરૂરી નથી, રાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે અનુભવી અને યુવા નેતૃત્વનું યોગ્ય મિશ્રણ અને વ્યૂહરચના વધુ યોગ્ય પુરવાર થઈ શકે તેમ છે। આમ જે પણ પક્ષ યોગ્ય મુદ્દાઓ, યોગ્ય વ્યૂહરચના અને મિશ્રિત નેતૃત્વ સાથે જનતા વચ્ચે જાય તેને સફળતાના ચાન્સ વધારે છે। તમારે બધાની જરૂર પડે, યુવા ચહેરાની બી જરૂર પડે, નવા ચહેરાની પણ જરૂર પડે, મુદ્દાઓની પણ જરૂર પડે। એટલે યુવા ચહેરાઓ અથવા નવા ચહેરાની વાત કરવામાં એટલા માટે આવે છે કે પ્રધાનમંડળમાં મોટા પાયે ફેરફાર કર્યા, બધા પ્રધાનો ફેરવવામાં આવ્યા, આ ઉપરાંત બાકીના જે પક્ષો છે, જે નવો પક્ષ આવ્યો છે આમ આદમી પાર્ટી, એમાં પણ કેટલાક યુવાન નેતાઓ છે, અને કોંગ્રેસમાં કેટલાક નવા યુવા નેતાઓને જોડવાની કોશિશ કરી, એને કારણે ગુજરાતમાં એની ચર્ચા થાય, એની ચર્ચા કરવી અસ્થાને પણ નથી, પરંતુ ચૂંટણીમાં માત્ર યુવા ચહેરા કે એકાદ બે મુદ્દાને આધારે નથી જીતા, સાર્વત્રિક રીતે બધા મુદ્દાને આવરીને ગુજરાતની ચૂંટણી ચૂંટણી થતી હોય છે, એ રીતે જ ગુજરાતની ચૂંટણી બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈને લડાશે। અને આ વખતનું નવી વાત એ હશે કે એક ત્રીજું પરિબળ છે એ અગત્યનું થશે અને ત્રિફાકીઓ જંગ થશે એવું આપણે કહી શકીએ, કારણ હનુમાનજી તો હનુમાનજી છે, તો જાનકીના બધા આપણે જનીને જાણીએ છીએ, તો શું કામ આમ થાય છે? એ જ પરિસ્થિતિ બધી જગ્યાએ છે, કાપડની સ્ટોરમાં, દુકાન બજારમાં તમે જુઓ 100 દુકાન હોય છે, ક્યાંક જ ગર્દી હોય છે ને, ચા પાણી નાસ્તાની 100 દુકાન કે રેકડી હોય છે, ક્યાંક જ ગર્દી હોય છે ને, શું કામ? ત્યાં શ્રેષ્ઠતમ છે એ લોકોના જનમાનસમાં એ આવી ગઈ વાત। એવી જ રીતે તમે ગમે તેવા ચહેરા બદલાવો, જનમાનસ સુધી પહોંચવું તો જોઈએ કે 100 વ્યક્તિ જે છે એ સારો છે, એને કહેવાય સંગઠન,
અને એ સંગઠન જ્યાં સુધી મારાને તમારા ઘર સુધી કે મારા મસ્તિષ્ક સુધી એ વાત નહીં પહોંચાડે ત્યાં સુધી તમે ત્યાં સ્વયં ભગવાનને ઉભા રાખો તો બી ખબર નથી પડી કે બધા જંગલ મેં મોર નાચા કિસને દેખા. મારી દ્રષ્ટિએ જિગ્નેશ અને હાર્દિકની જે 2015ના આંદોલનો વખતે જે સ્થિતિ હતી એ અને જે પ્રભાવ હતો એ અત્યારે રહ્યો નથી. હાર્દિક પટેલ સુરતની અંદર બહુ જ મોટી રેલીઓ કરે પણ એકે બેઠક મળે નહીં. સૌરાષ્ટ્રની અંદર જેને જે બેઠકો મળી એ બેઠકોની અંદર એ પોતે દાવો કરી શકે પણ એના પછી જેને એમનું વજૂદ કેટલું રહ્યું. જે 8 પેટા ચૂંટણીઓ થઈ એ 8 પેટા ચૂંટણીઓમાં એમને એકેય બેઠક ન મળી. અને બીજું કે હાર્દિક પટેલે એ પેટા ચૂંટણીઓ વખતે પણ જે ઇન્ટરવ્યૂ અખબારોને આપ્યા છે એ ઇન્ટરવ્યૂ એ કોંગ્રેસને નુકસાન વધુ કરનારા હતા. એટલે ધારો કે હું કાર્યાધ્યક્ષ છું પણ મને કંઈ કામ નથી મળતું, ભાઈ તને હોદ્દો મળ્યો છે તું કામે મળવું એ તારું કામ છે. એટલે કોંગ્રેસની અંદર જે આંતરકલહ છે એ જોતા મને લાગે છે કે હાર્દિક કંઈ કરી શકે એમ નથી. કમળ આકારનું ભાજપ કાર્યાલય સોમનાથ દાદાની ભૂમિ પર તૈયાર થવા જઈ રહ્યું છે. આ સાથે ગુજરાત ભાજપ એક નવો વિક્રમ સર્જવા જઈ રહ્યું છે. દેશમાં આ પ્રકારનું ભાજપનું કાર્યાલય ક્યાંય નથી. ગુજરાત પ્રદેશ ભાજપના ગીર સોમનાથ જિલ્લાનું કાર્યાલય એ દેશમાં પ્રથમ વખત કમળ આકારનું કાર્યાલય હશે. આ કાર્યાલયને જિલ્લા ભાજપની ટીમે સોમ કમલમ નામ આપ્યું છે. ભાજપનું આ કમળ આકારનું કાર્યાલય અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે અને કાર્યાલય અંદાજે 7-8 કરોડના ખર્ચે બનશે, જેમાં કાર્યાલયમાં કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ હોલ, મીટિંગ હોલ, કિચન, સ્ટોરરૂમ ઉપરાંત પક્ષના અલગ અલગ હોદ્દેદારો માટેની અલાયદી ચેમ્બર અને પાર્કિંગની સુવિધાઓ હશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે 9 ઓક્ટોબરના રોજ આ કાર્યાલયના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું. ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફેડરિક્સને ભારત પ્રવાસે છે ત્યારે પીએમ મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી. બંનેની આ મુલાકાત બહુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત અને ડેનમાર્ક વચ્ચે પરસ્પર મિત્રતાના સંબંધ વધારે મજબૂત બને તે માટેની આશા રાખવામાં આવી રહી છે. ડેનમાર્ક ઓર ભારત કે બીચ આપસી સંબંધ ઓર દોસ્તાના સંબંધ ઓર ભી જ્યાદા મજબૂત હોને કી ઉમ્મીદ યહાં પર કી જા રહી હૈ. और जिस तरीके से डेनमार्क के प्रधानमंत्री भारत पहुंच रही हैं, दिल्ली के अकबर रोड पर बने इस गर्वी गुजरात का भी विजिट करेंगी, क्योंकि समय समय पर प्रधानमंत्री नरेंद्र मोदी भी गुजरात और गुजरात की लोक कला संस्कृति व्यंजनों की बात करते रहे हैं. तो ऐसे में जब मेटे फेडरिक्शन भारत की यात्रा पर हैं तो वो उनके गुजरात के गर्वी गुजरात में पहुंचने की भी यहाँ पर उम्मीद की जा रही है और तैयारियां भी यहाँ पर की जा रही है कि कब मेटे फेडरिक्शन यहाँ पर पहुंचे. और एक तरीके से गर्वी गुजरात की बात करें तो मिनी गुजरात के रूप यहाँ पर देखने के लिए मिलते हैं. कला संस्कृति, यहाँ के व्यंजन, वो सारी चीज़ें यहाँ देखने के लिए मिलती हैं. और समय समय पर ग्लोबल मीटिंग्स भी यहाँ पर होती हैं, जो डेलीगेशंस आते हैं उनको भी यहाँ पर बुलाया जाता है. तो ऐसे में डेनमार्क की प्रधानमंत्री भी यहाँ पर विजिट के लिए पहुँचेंगी, यहाँ की लोक कला संस्कृति को समझेंगी, देखेंगी और यहाँ के व्यंजनों को भी चखेंगी. तो अब उम्मीद है दिल्ली के अकबर रोड पर बने गर्वी गुजरात को भी कि कब डेनमार्क के प्रधानमंत्री उनके गर्वी गुजरात में विजिट के लिए पहुंचती हैं. कैमरा पर्सन नरेश के साथ रचना, न्यूज 18 दिल्ली. ब्रेक बाद समाचारों में आगे बढ़िए. मुख्यमंत्री भूपेन्द्र पटेल नवरात्रि ना पांचमा नोरते अमदावाद ना दरियापुर विस्तार में वाड़ी गाम अने कड़वापोड़ ना शेरी गरबा उत्सव में जोड़ाया था. ભૂપેન્દ્ર પટેલે પોતાનું બાળપણ કડવાપોળમાં વિતાવ્યું છે. મુખ્યમંત્રી પોતે ગરબામાં જોડાતા સૌ નાગરિકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમયે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત પ્રદીપસિંહ વાઘેલા અને અગ્રણીઓ હાજર રહ્યા. અમદાવાદમાં નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. કોરોનાકાળમાં નિયમો સાથે લોકો માતાજીની આરાધના કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના ઘાટલોડિયામાં મહિલાઓએ પરંપરાગત ગરબા રમી રમઝટ બોલાવી. મહિલાઓએ માથે માટલી મૂકીને ગરબા રમ્યા. ગરબા ગુજરાતની ઓળખ અને તેની પરંપરાઓ વિસરાઈ ન જાય તે માટે સિનિયર સિટીઝન મહિલાઓની સાથે બાળાઓ અને મહિલાઓએ પણ માટલી ગરબાની રમઝટ બોલાવી. સજ્જ થઈને બાલ અબાલ સૌ કોઈએ માતાજીની આરાધના કરી અને તમામ લોકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને
સૌનું ધ્યાન પણ ખેંચ્યું. કોઈ માતાજી બન્યું તો કોઈ રંગલો, તો કોઈએ રાજાની વેશભૂષા ધારણ કરી. સોસાયટીના તમામ સભ્યો વિવિધ વેશભૂષા ધારણ કરીને માં અંબાની આરાધના અને ગરબે ઘૂમતા જોવા મળ્યા. અમદાવાદના સાયન્સ સિટી સોલા ખાતે શ્યામ રેસિડેન્સીમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ. નાના ભૂલકાઓ અને બાળકો દ્વારા સુંદર વેશભૂષા અને મહિલા તેમજ ભાઈઓ દ્વારા પરંપરાગત પોશાક સાથે ઉજવણી કરવામાં આવી. ખેલૈયાઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ફરીથી શરૂ થઈ છે. નવસારીના નસીલપુર ખાતે બુલેટ ટ્રેન માટેના પિલ્લરનું કામ ચાલી રહ્યું છે. જિલ્લાભરમાં 500 એકર જમીન બુલેટ ટ્રેન માટે ફાળવવામાં આવી છે. વડોદરા સુરત વાપી વચ્ચે શરૂ થનારા રૂટ માટે પિલ્લરનું કામ ચાલી રહ્યું છે. 7000થી વધારે કામદારો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. 9 મીટર ઊંડા અને 35 ફૂટ ફાઉન્ડેશનની ઊંચાઈથી બુલેટ ટ્રેનના પિલર બની રહ્યા છે. જમીન સંપાદન મામલો થાળે પડતા ખેડૂતોને પણ સારું વળતર મળ્યું છે અને બુલેટ ટ્રેનની કામગીરી ફરીથી શરૂ થઈ છે. વડોદરામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. વડોદરા ખાતે વાઘોડિયા રોડ વિસ્તારમાં ઔષધિ કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. 75 સિનિયર સિટીઝનને ફર્સ્ટ એઇડ કીટ આપવામાં આવી. આ આયોજનમાં દેશભરમાં 750 કેન્દ્રો પરથી ફર્સ્ટ એઇડ કીટનું વિતરણ કરાયું. કીટ વિતરણમાં કોવિડ ગાઇડલાઇનનું પણ પાલન કરવામાં આવ્યું. અહીંયા આવતા લગભગ દરેક સિનિયર સિટીઝન યુવા વ્યક્તિઓને મિનિમમ 70-80% દવાના બિલમાં રાહત થાય છે. આજે આઝાદીના 75મા અમૃત મહોત્સવના નિમિત્તે આપણા સ્ટોર ઉપર 75 સિનિયર સિટીઝનને ફર્સ્ટ એડ કીટના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ આજરોજ આખા દેશની અંદર 712 સ્ટોરોની અંદર સિનિયર સિટીઝનોને ફર્સ્ટ એડ કીટ આપવામાં આવી છે. ગુજરાતની અંદર લગભગ 12 સ્ટોર છે, એમાં વડોદરાની અંદર એક આ પરિવાર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલ સ્ટોર છે, તેની અંદર 75 ફર્સ્ટ એડ કીટ સિનિયર સિટીઝન આપવામાં આવી છે. એવરેજ 70-75% જે પહેલાં દવા લેતો હતો એલોપેથી, એના કરતાં આમાં મને ફાયદો થાય છે. અહીંયા આવવા મને કોઈ તકલીફ પડી નથી. અહીંયા બધું કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.